ની ચાણક્યપુરી સોસાયટી પાસે રહેતા રહીશો ને મામલતદાર દ્વારા દબાણ મુદ્દે નોટિસ ફટકારવામાં આવતા રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી રજૂઆત માટે દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર રીતે દબાણનો ખડકલો હોવા છતાં પણ મોટા પ્રમાણે સામે કાર્યવાહી ન થતા અને નાના દબાણદારોને હેરાનગતિ કરવામાં આવતી હોવાની અવારનવાર રાવ ઉઠતી હોય છે. ત્યારે આજે પાલનપુર ચાણક્ય સોસાયટી પાસે રહેતા 18 જેટલા રહીશોને મામલતદાર દ્વારા દબાણ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં નોટિસ મળતા રહીશો રજૂઆત માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠણી દબાણ ન હટાવવા માટે માંગ કરી હતી. રહીશોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં વસવાટ કરે છે અને તેઓ સરકારના નિયમો મુજબ વેરા પણ ભરતા આવ્યા છે, ત્યારે તેઓની માંગણીને ધ્યાને લઈ તેઓને નિરાધાર ન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા. ચાણક્યપુરીના નાકા પર અમે રહીએ છીએ, 50 વર્ષથી રહીએ છીએ, ઘર વેરા ભરા, લાઈટ બિલ ભરીએ છીએ, નવા 7 વર્ષથી અમે ત્યાં જ રહીએ છીએ અને હમણાં નોટિસ આવી છે અમારે ખાલી કરાવવા માટે. સાની નોટિસ આવી? ઘર ખાલી કરાવવા માટે પડાવવાની નોટિસ આપી છે. કેટલા લોકો છે ત્યાં? અમે લગભગ છીએ, અમે 18 સાબરા છીએ. અમારા શું નામ તમારું? હંસાબેન.